ઉત્પાદનજન્ય જે છે એ પર્યાય છે. હવે એટલું નિગોદની અંદર ઉત્પાદવે કેટલી વાર થવાનું છે? અનંતી વાર. હવે જો તમે દ્રવ્ય તરીકે આ નિગોદ, હવે એની અંદર પણ દ્રવ્ય તરીકે શું છે? આત્મા. અને આ જે છે પર્યાય તરીકે કોણ છે? શરીર. તો હવે આ નિગોદ જે છે શું છે? શરીરધારી છે. અને અંદર કોણ છે? આત્મા છે. હવે આ જે આત્મા દ્રવ્ય તરીકે થયો અને એને જે પર્યાય નિગોદની ધારણ કરી, એને જો દ્રવ્યને પર્યાયની હાથે અભેદ બનાવી દઈએ તો પછી છૂટો જ ના પડે. અને છૂટો જ ના પડે તો અનંત 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 કાલ સુધી એ નિગોદ 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 જ. છતાં નિગોદ પર્યાયનો સમસ્ત નિગોદના જીવોની દૃષ્ટિએ ગણીએ તો વાત બેસી જાય. હા, એ અનાદિ અનંત છે. કોણ? નહીં, કોણ અનાદિ અનંત છે? જે નિગોદ નિગોદ સામૂહિક સંજ્ઞા તરીકે જે છે અનાદિ અનંત છે. શબ્દ ઉમેરીને ખુલાસો કરી દેવો કે નિગોદના અનંત અનંત જીવો જે સામૂહિક સંજ્ઞા તરીકે છે એ અનંત અનંત છે. તે છતાં પણ હવે એનો અભેદ કરી નહીં દેવાનો. જો કરી દો તો, અભેદ કરી દો તો આત્મા અને પૂતગલનું શરીર છૂટું નહીં પડે. પછી આત્મદ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ અને પૂતગલ દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ, કારણ શરીર કોનું બનાવે છે? પૂતગલનું બનાવે છે. શરીર તો પૂતગલનું બનાવે તો પછી ઉત્પાદવેનું શું થશે? અભેદ પર્યાય માની લો તો ઉત્પાદવે નહીં થાય, જન્મ મરણ નહીં થાય. જન્મ મરણ ક્યારે થાય? કે દ્રવ્ય આત્મા જે છે પોતે એ પૂતગલ શરીરથી જુદો છે, એ આવીને શરીર ગ્રહણ કરે છે, માટે પર્યાય થાય છે. નહીંતર ક્યાંથી થવાનું? એટલે દ્રવ્ય અને પર્યાય અભેદ નથી. હવે શું છે કે આત્મા પોતે પરદ્રવ્ય પૂતગલને જ ગ્રહણ કરે તો જ આત્માની પર્યાય થાય છે, નહીંતર પર્યાય જ નથી. દ્રવ્ય પર્યાય શું કીધું બોલો? હા, નહીંતર કોઈ પર્યાય જ ન થાય ને. પર્યાય ધારણ કરવું એટલે શું? પરદ્રવ્ય પૂતગલને ન ગ્રહણ કરે તો થાય જ નહીં. એ જ નિયમ બધા માટે છે, બધાને, બધા દ્રવ્યો માટે છે. ખાલી પૂતગલ શું છે? પોતાની મેળે પણ સ્કંદમાંથી પરમાણુ, પરમાણુમાંથી સ્કંદ, સ્કંદથી પરમાણુ, પરમાણુથી સ્કંદ. આકાશ દ્રવ્યની પર્યાયો પરદ્રવ્ય સંયોગિક છે. ધર્માસ્તિકાયની પર્યાયો પરદ્રવ્ય સંયોગિક છે. અધર્માસ્તિકાયની પર્યાયો પરદ્રવ્ય સંયોગિક છે. આત્માની પર્યાયો પૂતગલ દ્રવ્ય સંયોગિક છે. આત્મા પરદ્રવ્ય પૂતગલને ગ્રહણ જ ન કરે તો પર્યાય કાંઈ થાય તો ઉત્પાદવે પણ શું રહે? ન રહે. કેમ ન રહે? કારણ કે આત્મા અનુત્પન્ન અવિનાશ છે. અને પહેલા જે છે ને આ બે શબ્દો કોના થયા? હવે અનંત અનુત્પન્ન આ જે છે ઉત્પન્ન ઉત્પાદનો વિરોધી છે. ખ્યાલ આવ્યો? આ જે છે ઉત્પાદનો વિરોધી જે છે અનુત્પન્ન, ઉત્પાદમાં ઉત્પન્ન થવાપણું આની અંદર ક્યારેય ઉત્પન્ન થાય જ નહીં. હવે એ કેવું છે? એટલે અનુત્પન્ન સામે અવિનાશી, અવિનાશી કોનું વિરોધી છે? વ્યય. આ વ્યયનું સર્વથા વિરોધાપણું જે છે, ઉત્પાદનું સર્વથા વિરોધીપણું, અથવા જે છે ઉત્પાદનું સર્વથા વિરોધીપણું, બંને બાજુ લગાવે.
વાંચવા તો તમે અનુત્પન્ન અવિનાશી દ્રવ્યને કહી શકો, મૂળ દ્રવ્યને. અને જેવી એ જ મૂળ દ્રવ્ય પર્યાય ધારણ કરી એટલે ઉત્પાદવ્યય થયો છે. પણ વ્યવહાર તમારે મૂળ દ્રવ્યનો જ કરવાનો. ઘરમાં આજે ડિલિવરી થઈને બાબો જન્મ્યો છે તો શું કહેવાનું, શું કહેવાનું? એ નામ તો આત્માનું જ ને. કોઈ આત્મા ગર્ભમાં આવ્યો, એ આત્માએ ગર્ભમાં આવીને આવું શરીર બનાવ્યું, એ જન્મ્યો છે. હવે શરીર જન્મ્યું બોલાશે કે આત્મા જન્મ્યો બોલાશે? એ આત્મા જ આવ્યો છે. શરીર બોલો તો મળતું થઈ જાય. એકલું શરીર તો મૃત શરીર થઈ જાય. એવું એવું કોઈ મૃત શરીરનો જન્મે અને કોઈ આનંદ મનાવતો નથી. આત્મા જન્મ્યો એવું કહેતા નથી. ભાઈ તરત જન્મ્યો તો કહી દેવાનું મરેલું છે, મરેલું છે. એટલે તરત જે છે કોઈ કંઈ ખબર જ ના પડવા દે કોઈને. એટલે અહીંયા શું છે કે આ એનો વિરોધી છે અને આ એનો વિરોધી. તો હવે આ શું છે? આ વ્યવહાર પર્યાયનો છે. અને આ વ્યવહાર કોનો છે? મૂળ દ્રવ્યનો છે. હવે આ મૂળ દ્રવ્યનો વ્યવહાર થયો ને આ પર્યાય થઈ. હવે દ્રવ્ય પોતે જ ન આવે અને દ્રવ્ય પોતે જ આવીને પર્યાય ધારણ ન કરે તો પર્યાય થાય એમ જ. એટલે મૂળ દ્રવ્ય આત્મા પોતે બીજા પર સજાતીય દ્રવ્યને ગ્રહણ નથી કરતો. સજાતીય એટલે પોતાના જેવો જીવ. પોતાના જેવો જીવને ગ્રહણ કરીને થોડી શરીર બનાવશે? તો શરીર બને જ નહીં, થાય જ નહીં. તો કોને ગ્રહણ કરે? તો કે પરદ્રવ્ય પુદ્ગલને ગ્રહણ કરે તો જ શરીર બને, નહીંતર બને જ નહીં. તો પર્યાય તો પરદ્રવ્ય સંયોગિક થઈ ગઈ. મૂળ દ્રવ્ય તો પોતાનું અસ્તિત્વ રાખે જ છે, એટલે એને તો કોઈ ફરક પડતો જ નથી. એટલે હવે એના માટે જે છે મૂળ દ્રવ્ય પર્યાય ધારણ કર્યા વિના છૂટકો જ નથી, ચાલે એમ જ નથી. એટલા માટે દ્રવ્યને પર્યાયની વચ્ચે અભેદ ભાવનો સંબંધ અનંતા કાલે ક્યારે થાય જ નહીં. થાય જ નહીં. હવે એ ભેદભાવ, ભેદ એટલે જુદાપણા. જુદાપણામાં જે દ્રવ્ય પર્યાય ધારણ કરવી હોય એનાથી પર દ્રવ્ય જુદું હોવું જ જોઈએ. બીજો આત્માને લે તો એ પરદ્રવ્ય નથી થયું, સદ્રવ્ય. સ્વદ્રવ્ય પોતાથી જુદું છે એટલે સજાતીય દ્રવ્ય. એને લઈને પર્યાય ન બને. કોઈ એને પર્યાય બનાવતો નથી. હું બીજાનું શરીર લઈને એવી પર્યાય થતી નથી. આ ભૂત પ્રેત જે છે એ શું કરે કે કોઈ મરી ગયા પછી એ મળદું હોય ને એમાં આવે તો એ પણ પોતાનું મૂળ શરીર તો લઈને જાય. એનું વૈક્રિય શરીર જે છે એ તો છે. હવે એ ભલે જ્યાં એને હંતાડવું હોય ત્યાં હંતાડે, રાખવું હોય ત્યાં સાચવે. થોડીક વાર માટે એ મર્દાના શરીરમાં આવીને વ્યવહાર કરીને જતો રહે. એમાં લાંબો ટાઈમ સુધી રહી ના શકે. એમાં તમે કહો કે લાંબો ટાઈમ રહીને જીવન જીવે એ સંભવ નથી. વલગાડ, જે વલગાડ હોય એ બીજાના શરીરમાં આવીને બે પાંચ મિનિટ. હવે તમે એને કહો કે ભાઈ તું એમાં જ રહી જા, તારું આયુષ્ય જે છે જેટલું હોય તું એમાં જ ભોગવ. મનુષ્યનું આયુષ્ય 80-90 વર્ષનું, ઓલાનું 10,000 વર્ષથી ઓછું તો આયુષ્ય જ નથી. દેવગતિની અંદર 10,000 વર્ષથી ઓછું તો એની પાસે આયુષ્ય જ નથી. હવે 80-90 વર્ષ તો એમાં ક્યાંથી રહે? એક વર્ષ ના રહે એક વર્ષ. કેમ? તો કે ઔદારિક શરીર છે, પેલું વૈક્રિય શરીર છે. ઔદારિક શરીર ગમે એટલા સ્ત્રી પુરુષનું હોય, સુંદર સ્ત્રી હોય, ચામડીનો રંગ સફેદ હોય, પણ શરીર તો મલમૂત્રનું જ છે ને. શરીર જે મલમૂત્રનું છે એટલે દુર્ગંધાદી બધું રહેવાનું જ છે. ખ્યાલ આવ્યો? સ્ત્રી શરીર હોય એટલે ઓર તકલીફ સમજાય કે નહીં? હવે એ દેવનો છે, વ્યંતર જાતિનો છે.
એટલે વ્યંતરવાળા તો હજી રાગદ્વેષના સંબંધના કારણે આવી જાય, બાકી વૈમાનિક દે તો આવે જ નહીં, એ તો આવે જ નહીં. એટલે હવે એની અંદર જે છે આવીને હવે એ એટલો ટાઈમ જીવે તો એ શરીર માટે એને આહાર પાણી તો કરવું જ પડે. આહાર પાણી લે એટલે મલમૂત્ર વિસર્જન કરવાનું, એની અશુચિ એને આવી. એ લોકોનું તો વૈક્રિય શરીર છે એટલે એની તો કોઈ દુર્ગંધ ત્યાં હોતી જ નથી, ને દુર્ગંધની સુગ વધારે હોય છે. એટલી મોટી સુગ હોવાના કારણે એ લોકો જે છે એને સર્વથા ત્યાં જ ગણે છે, આવે જ નહીં. પરચો દેખાડવા આવે કેટલી મિનિટ? ઇન્દ્ર મહારાજ મહાવીર સ્વામી ભગવાનને પાઠશાલામાં લઈ જાય ત્યારે પંડિતનું રૂપ કરીને આવ્યા, કેટલી મિનિટ? કોઈ પણ હોય એ વળી, એ તો ભગવાન હતા તો આવે. બીજું રૂપ એ ક્રિયા ઔદારિક શરીર, વૈક્રિય રૂપ ત્યાં ઊભું રાખી હંતાડીને પછી આવીને ઔદારિક શરીર ધારણ કરીને વચ્ચે આવે તો દેખાય નહીં. વૈક્રિય રૂપમાં તો હતા જ, એમાં શું બનાવવાનું છે એમને? ને એ લઈને કોઈ આવે તો જોઈ ના શકે. વૈક્રિય શરીરથી આવીને વ્યવહાર ન કરી શકે એટલે એને વૈક્રિય શરીર ગમે ત્યાં હંતાડીને રાખી મૂકવું પડે. અને એ સામે આવીને ઔદારિક શરીરની વચ્ચે, તમને બધાની વચ્ચે આવે એટલે બધા લોકો જોઈએ, હાથમાં આંખ નાક કાન મોઢું બધું તમને તમારા આપણા જેવું જ લાગે એટલે માણસને વિશ્વાસ આવે. એટલે એમની પાસે શક્તિઓ છે, અદૃશ્ય કરી દે તો તમે જોઈ ના શકો. અદૃશ્ય કંઈ અરૂપી તો નથી, છે તો પૂતગલ જ છે, પૂતગલના રૂપી જ પરમાણુઓ છે. પણ પોતાને અદૃશ્ય કરવું હોય તો શું કરે? એટલે એટલો ટાઈમ, એટલો ટાઈમ અદૃશ્ય કરવું તમે જોવાના. તમને દેખાતું હોય તો કહો. તો એ વૈક્રિય શરીર હતું, હા, તો જ આંખના ટમ, તો જ આંખના ફરકે ને, એ વૈક્રિય શરીર. પણ હવે એમની મર્યાદા કેટલી રહી અહીં સુધી કે જે સાધુ સાધ્વીઓ પણ આહારક લબ્ધિધારી હોઈને આહારક લબ્ધિવાળું શરીર બનાવી લે તોય સિવંદર પાસે જઈને પોતે તરત પાછા આવીને આ શરીર છોડી દે. એ આથરું કેટલું અંતર્મૂર્ત માટે કરી લે તો થઈ જાય, કામ થઈ જાય એટલા પૂરતું. પછી કંઈ નહીં, પાછું જે છે તો જેવા હતા એવા ઔદારિક શરીર ધારણ કર્યા પછી તો, કારણ ઔદારિક શરીરમાં તમે વર્ષો સુધી રહી શકો છો. અને એને વૈક્રિય શરીર રૂપે ત્યાં રહેવું હોય તો પછી આહાર આદિ ન લઈ શકે, તો પછી ત્યાં જ રહેવું પડે એમને વૈક્રિય શરીર ધારી. હવે શું છે કે ભાઈ માણસોની નજર સામે બે પાંચ મિનિટ માટે આવીને ગયા અને કામ કર્યું છે, આ શું નિયમ થયો? દ્રવ્ય સ્વરૂપ આવું છે ને પર્યાય સ્વરૂપ આવું છે, તો દ્રવ્ય સ્વરૂપથી તો કોઈ પણ દ્રવ્ય જે છે અનાદિ અનંત અને અનુત્પન્ન વિનાશી છે. આત્મા હોય તોય એવો જ છે ને, આકાશ હોય તોય એવો જ છે. હવે કોને ધારણ કરે? વિનાશી દ્રવ્યને. વિનાશી દ્રવ્યને ધારણ કર્યું એટલે એનાથી અવિનાશીમાંથી વિનાશી થયો. કેમ થયો? તો કે પૂતગલ દ્રવ્ય જ વિનાશી છે, પૂતગલ દ્રવ્ય વિનાશી છે ને પૂતગલની જ પર્યાય ધારણ, પૂતગલ દ્રવ્ય ગ્રહણ કરીને એની શરીર રચના કરીને પર્યાય બનાવવાની છે. એના સિવાય એની પાસે બીજો વિકલ્પ નથી. એટલે પૂતગલનું એક આકાર પ્રકાર શરીર ધારણ કરી લીધો, થોડો ટાઈમ પૂરતો ને વ્યવહાર કર્યો તો શું થયું? ઉત્પાદવેની પ્રક્રિયા થઈ ગઈ, ઉત્પન્ન થયું, નષ્ટ થયું, એટલે વ્યવહાર આવી ગયો. વ્યવહાર આવી ગયો એટલે ઉત્પન્ન અને વિનાશ વાળી પર્યાય થઈ. હવે એ પર્યાય જે થઈ ગઈ સમજાય કે નહીં, આવી પર્યાય બનાયા પછી હવે કોની પર્યાય છે? તો પર્યાય તો વિનાશી જ છે, તો વિનાશી છે એટલે ફરી નષ્ટ તો કરવાનો જ છે. પૂતગલ દ્રવ્યને તો નષ્ટ કરશે, નષ્ટ થશે એટલે પાછું ઉત્પન્ન થશે, એટલે ફરી ઉત્પન્ન થવું, ફરી નષ્ટ થવું, ફરી ઉત્પન્ન થવું, ફરી નષ્ટ થવું. અહીંયા આપણે શું જોયું?
एक श्वासोश्वास की अंदर निगोद में 70.5 भव करे। 70.5 भवनू गणित बेसाड़ो तो एक जीव नरक में जेटलू आयुष्य पूरु करे एटला में आ निगोदना जीवो भव केटला करे। प्रश्न शू से એટલું સારું થયું, પ્રશ્ન સાચો વ્યવસ્થિત ભૂલી ગયા। હવે નરકના જીવનો છેલ્લામાં છેલ્લું આયુષ્ય 33 સાગરો પણ છે। એક સાગરો પણ બરોબર અસંખ્ય વર્ષ છે, આ તો કંઈ ગણિત બદલાવાનું નથી। અને આને એક શ્વાસમાં 78 વાર જન્મવાનું મરવાનું છે। એટલે કેમ 78 કેમ કીધા, 18 કેમ ન કીધા? એટલા ટાઈમનો એટલો ટાઈમ હોવા છતાંય 18મી વખત જન્મેલો જીવ નથી મળતો અને ટાઈમ પૂરો થઈ જાય છે। હવે આ કોણે જોયું? કેવલીએ। કેવલીના દર્શનમાં જે દેખાણું એટલે એમને 78નો આંકડો રાખ્યો છે। એ જન્મ્યો ખરો, મર્યો નથી, અને એમનો શ્વાસનો કાલ પૂરો થયો એટલે એ 77 કીધું। હવે 77માં એટલે એક શ્વાસ થયો। હવે એવા તમે આખા દિવસમાં શ્વાસ કેટલા લો છો ગણતરી કરો। આખા દિવસના તમારા શ્વાસ કેટલા થાય છે એ ગણતરી કરો અને પછી એને 70 ગુણો। કોણ ગણવાનું છે, કોણે ગણે? એટલે કાલે ઘડિયાળ લઈને બેસો અને એક કલાકમાંનો હિસાબ કરો, 60 મિનિટમાં તમારા શ્વાસ કેટલા થયા। હવે એ હિસાબ કરવા જઈએ તો એના કેટલા ભવો કેટલા થયા, એક દિવસમાં એના એટલા ભવ થાય તો એવા 360 દિવસના એક વર્ષના કેટલા થાય? એક વર્ષના થાય તો એક સાગરોપમના કેટલા થાય, અને એક સાગરોપમના થાય તો 33 સાગરોપમના કેટલા? એટલે જ્યારે મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, આ જગતમાં છેલ્લામાં છેલ્લી વેદના નરકમાં જ છે, આ નરકમાં પછી પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી નરકમાં છેલ્લામાં છેલ્લી કક્ષાની વેદના છે? ભગવાને કીધું ના, છેલ્લામાં છેલ્લી કક્ષાની વેદના નિગો। કેમ સાહેબ, નિગોદની અંદર તો કોઈ પરમાધામી તો છે નહીં, કોઈ મારવાનું તો છે નહીં, હાથ પગ કાપવાનો નથી, કેમ આમ કહો છો? હાથ પગ કાપવાની સાથે સંબંધ નથી, આ જે ઉત્પાદ વ્યયની પ્રક્રિયા થવાની છે, આ ઉત્પાદ વ્યયથી એનો જન્મ ને મરણ જે થવાનું છે, હવે એ જીવની છેલ્લામાં છેલ્લી કક્ષાની વેદના જન્મ અને મરણ છે। જન્મે તોય મૃત્યુ તુલ્ય વેદના છે, મરે તોય શરીર છોડીને જવાની વેદના છે। ખ્યાલ આવ્યો? હવે એ કેટલી વાર થશે? ઓલું 33 સાગરોપમનું એક આયુષ્ય પૂરો કરે ત્યાં સુધી આ અનંતા ભવ કરી લે। એટલે આવી અનંતા ભવમાં અનંતી વાર મરવાની જન્મવાની જે વેદના છે એ નરકની બધાની વેદના ભેગી કરો એના કરતાં અનંત ગણી છે, અનંત ગણી છે। ખ્યાલ આવે? એટલે તમે જે આ બધું વૈરાગ્ય શતક ને આ તે બધા જે કર્યા છે કે નહીં એમાં આ જ સમજાવવામાં આવે તો તમને વૈરાગ્ય જાગે કે આટલા અનંતા ભવ અને આટલી અનંતી વાત જન્મ ભરણ ને આટલી અનંતી વાત પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ, એટલે આ બધું વર્ણન શા માટે કર્યું? ખ્યાલ એના માટે કે ભાઈ આ રીતે આ જીવોને ભાન થવું જોઈએ ને। ખ્યાલ એ રીતે જીવોને ભાન થાય તો ખબર પડે તો શું કરવું, કેવી રીતે કરવું? એટલે જો નિગોદના જીવને એ આત્માને નિગોદની સાથે કે દેહ સાથે અભેદ ભાવ સંબંધે જોડી દઈએ
તો પછી દ્રવ્યને પર્યાય એક થઈ જશે અને નિગોદમાંથી ક્યારેય છૂટી જ ના શકે અને જુદો પડી જ ના શકે તો આપત્તિ મોટી આવશે. એટલે પદાર્થ વિજ્ઞાનમાં એમને શું કર્યું છે, દ્રવ્ય ગુણ પર્યાય જુદા પાડ્યા અને ત્રિપદીમાં ઉત્પાદ વ્યય અને દ્રવ્ય લીધા. ઉત્પાદ વ્યય એ પોતે પદાર્થ નથી, પદાર્થ જે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપે છે એને જે છે આ ઉત્પાદ વ્યય એની વ્યવસ્થા બેસાડે છે. એટલે તમે એને અભેદ ભાવે એક ના. હવે આ શું થઈ, આ નિગોદ થઈ અને એની સામે હવે આ જીવ જે કક્ષામાં આમાંથી જુદો પડ્યો, હવે અહીંથી જઈને આ જીવ નિગોદમાંથી છેલ્લે જે છે મોક્ષે જઈને અહીંયા સિદ્ધ તરીકે રહ્યો, તો અહીંયા જે સ્થિતિ એની જે છે શું હતી, આ જે છે શું હતી કે અનાદિ અનાદિ શાંતની સ્થિતિ થઈ એટલે એમાંથી બહાર નીકળ્યો. અમને અહીંયા પહોંચ્યો એટલે આ આખી સ્થિતિ શું થઈ, સાદી શાંત થઈ, સાદી અનંત થઈ. હવે એની વચ્ચે જે છે આ જે એની બેની વચ્ચે હવે આ સંસાર થઈ ગયો કે જન્મ મરણના સંસારો. સંસાર તો આ પણ ભેગું છે એટલે જન્મ મરણ જે તમે કહો એની વચ્ચે જે છે આ જન્મ મરણ. હવે એ એને શું કરો કે આ જે એનાથી બહાર નીકળ્યો એટલે આ રીતે ચાલે છે. હવે આ રીતે ફરતો 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 આવે ત્યારે તો એક રાઉન્ડ થયો. આ એક, આ બે, આ ત્રણ, આ એકમાં અનંતા ભાવ છે, એક એકમાં અનંતા ભાવ છે. અને આ પાછા એક એક જીવને પોતાની સ્વકાય સ્થિતિ રહી, પૃથ્વી કાયને સ્વકાય સ્થિતિમાં જવું હોય તો, અપકાયને સ્વકાય સ્થિતિમાં જવું હોય તો, એટલે ઉત્તરાધ્યાયનમાં દસમા અધ્યાયમાં આ છે કે ભગવાન આ જીવ પોતે એક એક પર્યાયમાં કેટલા ભોગ કરે, ન જાય તો 84 લાખમાં તો મુક્ત થઈ જાય, ન જાય તો તો અનંત ક્યાં થાય. 84 લાખ તો અનંતનો અનંતમો ભાગ, નાનકડો આંકડો છે, ક્યાં મોટો આંકડો થયો. 84 લાખમાં એક 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 ભાવ કરતા 7-7 લાખ એ ગણી લો, 7 લાખ 7 લાખ 7 લાખ તો એ 84 લાખ થાય. 84 લાખે તમે કહો કે મોક્ષે જતો રહે તો અનંત ક્યાં થાય. પણ શું કહે છે કેવલીઓ, એક એક યોનિમાં અનંત 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 ભાવ કરે તો માન જે છે એનો સંસાર અનંત અનંત ભાવનો થાય. ક્યાંથી થવા આવે, ક્યાંથી આંકડો ક્યાંથી આવે. એટલે આવા 84 લાખ 84 લાખ 84 લાખ 84 લાખ તો અનંતથી વાર કરે છે. એટલે તમને એમાં નસા જાય, નતત જોણી, નતત ગુલમ, નતત ઠાણમ, જથ જીવો અનંત સો, ન જમવા ન મુહાસ, એક પણ જાતિ, એક પણ ઉત્પત્તિ, એક પણ યોનિ, એક પણ ક્ષેત્ર, એક પણ આકાશ, એક પણ કાળ, કોઈ એવું બાકી નથી કે જ્યાં જીવ અનંતી વાર જન્મ્યો ન હોય ને અનંતી વાર મર્યો ન હોય. એટલે પર્યાયો જેટલી છે. હવે બેમાં શું ફરક, પર્યાયો સંખ્યામાં અનાદિ અનંત, આત્મદ્રવ્યનું મૂળ અસ્તિત્વ અનાદિ અનંત, આત્મદ્રવ્યનું કાલ અનાદિ અનંત. કાલિક દ્રષ્ટિએ જે પહેલાં આપણે શીખ્યા છે શરૂઆતમાં કે મૂળ દ્રવ્ય સ્વરૂપે એનું અસ્તિત્વ અનાદિ અનંત છે અને કાલિક દ્રષ્ટિએ ગણો તો અનાદિ, તો એ એક દ્રવ્ય સ્વરૂપે અનાદિ અનંત રહ્યો, એકલા દ્રવ્ય સ્વરૂપે. અને આ ઉત્પાદ વે થતાં થતાં અનંતી પર્યાયો થઈ. કેમ તો કે આ તો સાદી શાંત છે પર્યાય, તો એ તો કોઈ કાયમ તો ટકતી નથી, રહેતી નથી, એટલે પર્યાય તો નાશ થવાની છે, વિનાશી છે,
અવિનાશી એવો આત્મા પોતે દ્રવ્ય વિનાશી દ્રવ્યમાં આવીને આવી પર્યાયો ધારણ કરીને રે. શું અનંત પર્યાયો ધારણ કરે એ હવે અધ્યાત્મમાં પ્રવેશ કરો. એટલે કે હું અનુત્પન્ન અવિનાશી અનાદિ અનંત અસ્તિત્વ ધરાવતો એવો આત્મા હું અત્યારે આ પર પુદ્ગલ દ્રવ્યના સંયોગે વિનાશી થઈને નાશવંત થઈને અને દર વખતે જન્મવા અને મરવામાં દુઃખ કેટલું ભોગવું છું. હું આ નથી ભાઈ, હું આ નથી. હે આત્મા તું આવો નથી, તું પર્યાય નથી, તું મૂળ દ્રવ્ય સ્વરૂપે છે. એટલે મૂળ દ્રવ્ય પણ તારું તું યાદ કર. હવે એ ભૂલી ગયા, મૂળ દ્રવ્ય પણ ભૂલી ગયા અને માત્ર જે છે પર દ્રવ્ય જન્ય પૌદ્ગલિક પર્યાય જે મળી છે એમાં રાચી ગયા છે. ખ્યાલે આ મોટી મુશ્કેલી થઈ ગઈ છે. તમને જેટલા સાધુ સાધુઓ આ સાધુ સાધુઓ જેટલા મળે, આચાર્ય ભગવંતો જેટલા મળે, કોઈની હાથે પણ આ મુદ્દો લઈને વાત વિચાર કર. 100 માંથી 90% તમને કોઈ નહીં કહે કે ભાઈ એક અખંડ અસંખ્ય પ્રદેશ સમૂહાત્મક પિંડ દ્રવ્ય છું એવું એવું 90%માંથી કોઈ નહીં બોલે. આત્મા જ્ઞાન દર્શનમય છે, જ્ઞાન દર્શન એવું બધા બોલ છે. એ અનુભવ નથી, એ ઔપચારિક શબ્દ બોલે છે. ખ્યાલ આવ્યો? એ પણ અનુભવ નહીં. પણ આ દ્રવ્ય સ્વરૂપ તો બિલકુલ જ નથી વિચારેલું. જ્ઞાન દર્શનવાળો આત્મા એવું તો શું છે, હવે સંધારા પોરથી રોજ ભણાવતા હોય, અર્થ કર્યા હોય, ઉપસ્થિત ભલે ન હોય પણ થોડું ઘણું કંઈક જે છે બોલી જશે. દ્રવ્ય સ્વરૂપ કોઈ નહીં. હવે દ્રવ્ય સ્વરૂપને ગુણ સ્વરૂપ એક જ તો નથી ને. ખ્યાલ આવ્યો? દ્રવ્ય સ્વરૂપને ગુણ સ્વરૂપમાં કેટલો ફરક છે. આપણે એટલા દિવસ કાઢ્યા દ્રવ્ય સ્વરૂપને સમજવા, એ પછી ગુણ સ્વરૂપને સમજવા. તો ગુણોથી કેવો છે આત્મા? કે ભાઈ ગુણ અને દ્રવ્ય એક જ નથી. ગુણ દ્રવ્યમાં આધાર આધેય ભાવ સંબંધ છે. એટલે શું? દ્રવ્ય આધાર થયો અને ગુણો જે છે આધેય થયા. તો અનુભૂતિ તમને જ્ઞાન દર્શન આદિ ગુણવાલાની કરવાની છે. કારણ અસંખ્ય અખંડ પ્રદેશ સમૂહાત્મક પિંડ સ્વરૂપનું તો ભાન થવાનું નથી. હવે આ ગુણ થયા જ્ઞાન દર્શન આદિ અરૂપી અવર્ણીય ગંધી અરસ્ય સ્પર્શી નિરંજન નિરાકાર બધા ધર્મ થયા. એ ધર્મ થયા તો એ ધર્મ તરીકે તમે એનો ઉપયોગ કરો. કારણ ધર્મ બધામાં જ છે ને. આત્મા એ અરૂપી છે ને આકાશ એ અરૂપી છે. હવે અરૂપીપણાનું એક ધર્મ લઈને તમે આગ્રહ કરીને પકડી રાખો કે મન દેખાય તો માનું, તો પછી મિથ્યાત્વ થઈ. તમે આગ્રહ રાખો મને દેખાય તો માનો, મને દેખાય તો માનો, મને દેખાય તો માનો, એ છોડી દો આગ્રહ. વિશેષ ગુણ જે છે એ અગત્યનું છે. સામાન્ય ધર્મ એટલું અગત્યનું નથી, એનો આગ્રહ શું કામ રાખો? વિશેષ વિશેષ ગુણ કયો છે? જ્ઞાન દર્શન ચાલે એનો અનુભવ કરો ને તો પછી એનો અનુભવ કરો, એનું લક્ષ્ય રાખો. તમે આ મહત્વનું છે. બોલું ક્યાં મહત્વનું છે? તમારા માટે કરવું શું સમજાય કે નહીં? કંઈ ધારણ જ કંઈ સમજવા તૈયાર નથી. દ્રવ્ય સ્વરૂપ પણ વિચારવું, પણ હવે એના વગર અસ્તિત્વ સિદ્ધ ન થાય. દ્રવ્ય સ્વરૂપપણાનું અસ્તિત્વ જો ન સ્વીકારો તો આગળ તમને જે છે પર તકલીફ પડશે. એટલે ત્રણેય અવસ્થાઓ છે, દ્રવ્ય ગુણ અને પર્યાય પદાર્થ આ સ્વરૂપનું છે. એટલે હવે ત્રણેયને જુદા બેસાડી દો. દ્રવ્ય સ્વરૂપને દ્રવ્ય સ્વરૂપે ન હોય તો પ્રદેશ સમૂહાત્મક પિંડ સ્વરૂપ અસ્તિત્વ જ ન સિદ્ધ થાય, અને અસ્તિત્વ જ ન થઈ જતા તો ગુણ કોના આધારે રહે? ગુણનો આધાર શું રહ્યો? એ ફરી આપણે જૂની વાત લઈએ કે પછી શું તમારે કાલ્પનિક વિચાર કરવા છે? આત્મા 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 એટલે શું તમે ખાલી કાલ્પનિક જ કહો છો? ના, એવું નથી કરવું. આત્મા છે તો વાસ્તવિક છે, કેમ કે પ્રદેશ સમૂહાત્મક પિંડ સ્વરૂપે એનું અસ્તિત્વ છે.
અસ્તિત્વને કાલ્પનિક કહીને તમે જે છે એને સિદ્ધ શું કરો? કલ્પનાજન્ય કાલ્પનિક પણ સિદ્ધ કર્યું એટલે વાત ઉડી ગઈ. હવે અસ્તિત્વ સિદ્ધ નથી થતું એટલે એવું નથી કરવું. આમ એકથી બીજાની કોઈની આપત્તિ લઈને બીજામાં જતું રહે ને કોઈની આપત્તિ એમાંથી એમાં આવીને બેસી ગયું એવું ના થાય. એના માટે તો આટલું વિશ્લેષણ કરવામાં આવે છે. તો આટલું છૂટા પાડવાની જરૂર શું છે? આટલું જુદું પાડો છો, આટલું બધું છૂટું પાડવાની જરૂર શું છે? આ જ મુખ્ય જરૂર છે, બીજું કંઈ નથી. એટલે હવે અહીંયાથી આ પહેલી પર્યાય પહેલો જન્મ નથી, પહેલું આત્માનું ઉત્પત્તિ નથી. પહેલી પર્યાયથી આ છેલ્લી પર્યાયથી હવે વચ્ચેની. હવે અહીંયા જો આ ત્રણેય જગ્યાએ તમારે શું પહેલો જન્મ નહીં કહેવાનો. સામૂહિક સંજ્ઞા તરીકે નિગોદ એ જીવની પહેલી પર્યાય. તમે હવે એમાં અનંતમાં પહેલું ક્યાં ગોતવા જવું? આટલો મોટો દરિયો દેખાય, હવે એના તમે પાણીને ટીપા કરો, હવે એમાં તમે કહો કે પહેલું ટીપું કહ્યું? પાણીનું પહેલું ટીપું ક્યાંથી શોધવું? શક્ય નથી. પહેલું ટીપું એટલે શું? દરિયો ક્યારે કહેવો? પહેલું વરસાદ પડ્યું ત્યારે એક ટીપું આવ્યું, એ પહેલું ટીપું કહ્યું? કઈ જ ના રે. પહેલી પર્યાય આપણે વાત કોઈ પહેલો જન્મ નહીં કહેવાનો. પહેલી પર્યાય નિગોદની, પહેલી પર્યાય જીવની જે છે પહેલી પર્યાય નિગોદની. હવે શું તમે કહો કે ભાઈ અહીંયા પણ જે છે આ નિગોદની પર્યાય, આ પહેલી પર્યાયમાં પણ જીવ અનંત કાળ, આ બીજી પર્યાયમાં પણ જે છે અનંત કાળ તબક્કો જે છે ખેલાય, અને પછી જે છે આ છેલ્લે ત્રીજા તબક્કામાં પહોંચી ગયો, તો અહીંયા પણ જે છે એ જ અનંત. શું રહ્યું? કેમ રહ્યું? છે જ. નિગોદમાં પણ જીવે અનંતો કાલ, અનંતા ભવ, અનંતા જન્મ, અનંતા મરણ, અનંત વાર ઉત્પાદવે. એ પછી અહીંથી લઈને મોક્ષે જવા સુધીની વચ્ચે પાછું એ જ બધું અનંતો, એ જ બધું અનંત. ને હવે છેલ્લે તબક્કામાં આવીને જીવ મોક્ષે ગયો ત્યારે એ બધું અનંત પતી ગયું, એકલો આત્માનું અસ્તિત્વ જ અનંત, એનું નામ મોક્ષ. હવે પર્યાય ન રે, જન્મ ન રે, મરણ ન રે, જે પહેલાં આપણે નક્કી કર્યું ઉત્પાદ ન રે, વ્યય ન રે, કશું ન રે, અને છતાંય અનંત કાળ સુધી રહે એ એનું, હા એ પણ અનંતકાલીન થયું. તો એ મૂળ દ્રવ્ય સ્વરૂપ રહ્યો. એટલે આપણને એ કીધું કે ભાઈ એ કક્ષાનું અવસ્થાનું ધ્યાન ધરો. એટલે એનાથી આપણને ખ્યાલ આવે કે હું અનંતકાલીન કઈ રીતે છું, હું અનંતકાલીન અસ્તિત્વ કઈ રીતે ધરાવું છું. પર્યાય રહિત આત્માનું પોતાનું શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જો જાણવું, અનુભવવું. પર્યાય રહિત આત્માનું પોતાનું શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ એટલે ગુણ સાથે ગુણપૂર્વક જે છે શુદ્ધ ગુણથી જાણવું, જોવું ને અનુભવવું, ખ્યાલો એ અગત્યનો છે. તમે પર્યાય છોડી દો તો સંસાર, પર્યાય જન્ય સંસાર, ખ્યાલો મૂળ દ્રવ્યનું સિદ્ધત્વ. હવે એ પર્યાય કોની હાથે જોશો? સમજાય કે આ પર્યાય પણ એનું કોની હાથે જોવાનું રહ્યું? એ વિચાર કરવાનો કે નહીં? ન કરો તો પછી જે છે તમને મૂળ દ્રવ્ય પણ સ્વરૂપ નહીં સમજાય. તો એ મૂળ દ્રવ્ય સ્વરૂપ છે તો ખરું ને? એટલે પ્રસંગની અંદર ઉમા સ્વાતિ શું શબ્દ વાપરે છે? ઇહૈવ મોક્ષ સુવિહિતાનામ,
છતે શરીરે પણ અહીંયા તમે મોક્ષના એ સ્વરૂપની આનંદની અનુભૂતિ કરો. એ કરી જુઓ તમે તો ખ્યાલ આવે. અશરીરી થયા પછી તો આત્મા મુક્ત થવાનો છે, એમાં કોઈ મોટું આશ્ચર્ય નથી. ત્યાં જઈને અનુભવ કર્યા. અહીંયા અહીંયા જ્યારે તમે નથી બનતું આવું સ્વરૂપ, છતાંય તમે જે છે આ સિદ્ધ કરો, એ તમારા માટે મોટામાં મોટી વાત છે. જે નથી અહીંયા શક્ય નથી, અહીંયા તો સશરીરી પર્યાયમાં છે, સકર્મી પર્યાયમાં છે, અને છતાંય તમે દ્રવ્યથી એ પર્યાય લાવીને અનુભવ કરી જુઓ તો કે ચોક્કસ થાય, થવા જ કોઈ ના નથી, નાશ નહીં પડશે. હું જ્યારે જે છે દેહ પર્યાયનું ભાન ભૂલી જાઉં કે હું આત્મા શુદ્ધ દ્રવ્ય છું, એ દ્રવ્ય સ્વરૂપ અને ગુણ સ્વરૂપનો અનુભવ કરું ને દેહ પર્યાયનું ભાન ભૂલી જાઉં, મને અહીંયા અનુભૂતિ થાય. એ થાય ભલે કદાચ જે છે થોડા ટાઈમ માટે, પણ થાય તો ખરી, એમાં કોઈ ના નથી. અદ્ભુત વાત ખ્યાલ આવે. એ પદાર્થ આપણને જો સમજાઈ જાય તો ની વાત છે. આવું પદાર્થ સ્વરૂપ જે સમજાવું છું એના માટેની વાત છે. કેમ કે દરેક જીવની માટે આ સ્થિતિ છે. પહેલો તબક્કો, બીજો તબક્કો, છેલ્લો તબક્કો. હવે અભવી જીવો માટે છેલ્લો તબક્કો નથી આવવાનો. નથી આવવાનો તો નહીં આવે તો શું થશે? એને તો અનંત 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 પર્યાયોમાં જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ ચાલુ જ રાખવું પડશે. એ કંઈ એમાંથી છૂટી ના શકે. નિયતિ કરી હોત તો કર્મ આવત, કરી હોત તો કર્મની પ્રકૃતિ આવત ને. પણ હવે ભૂલ કરવા પણ તો કંઈ આવ્યું જ નથી. શું ભૂલ કરવા પણ ક્યાં શું આવ્યું છે? એટલે એની અંદરથી વિચાર કરો કે મૂળ દ્રવ્ય પણ જે છે, હવે એ પણ કોની છે, શું છે? એ પર્યાય સ્વરૂપ જ છે ને. આ જે છે આ આ 14 રાજ લોક થયો, હવે એની અંદર જે છે આ બધી અનંતી નિગોદ છે. હવે આ નિગોદની અંદર જે છે આ જીવ છે, આ જીવ છે, હવે એની અંદર કોણ જોવા ગયું છે? હવે આ જીવને આ જીવ નિગોદ હોવા છતાંય એ પર્યાયની અંદર હવે આ જીવને ભગવાને કેવલીએ જોયું છે જે રીતનો, તો એમાંથી આ જીવ જે છે ભવી આત્મા છે ને આ અભવી છે ને આ ફરી ભવી છે, આ ફરી અભવી છે, બાકી બધા ભવી ભવી તરીકે જ ઓળખાય છે. તો એમાં શું છે? કરવા પણ કંઈ નથી આવ્યું ને. હવે અહીંયા શું કીધું આપણે કે આ જીવ તમે ભવી તમે કહો, આ જીવ જે છે અભવી તમે કહો, એટલે આ શું અભવીની કર્મ પ્રકૃતિ છે અને આ ભવીની કર્મ પ્રકૃતિ જુદી છે? કારણરૂપે જો એની કારણરૂપે એની પ્રકૃતિ હોય તો તો આ ખપાવી શકે ને આ ખપાવી શકે છે. કારણરૂપ કર્મ પ્રકૃતિ નથી ફેલાયો. એટલે શું થયું કે આ અભવીપણું ને આ અભવી ભવીપણું, હવે ક્યાં કારણરૂપ કર્મ પ્રકૃતિ આવે? નિગોદમાં છે ત્યારથી આઠે કર્મો છે, સત્તામાં છે, બંધમાં છે, ઉદયમાં છે, બધું જ છે. હવે એમાંથી એને કોઈ કર્મ પ્રકૃતિ બાંધી હોય કે એના કારણે અભવી કહેવાય છે એવું તો નથી. એટલા માટે એ નિયતિજન્ય થયું. કર્મ પ્રકૃતિજન્ય ન હોવાના કારણે કોઈ પરિવર્તનશીલતા નથી આવતી. જો કર્મ પ્રકૃતિજન્યતા આવતી હોત તો પરિવર્તનશીલતા આવે. કર્મ પ્રકૃતિ જન્યતા આવે તો પરિવર્તનશીલતા આવે, તો આપણે એને બદલી શકાય.
પણ જ્યારે કર્મ પ્રકૃતિ આવતી જ નથી, અભવી કે ભવી 158 કર્મની પ્રકૃતિઓમાં ક્યાંય નથી. કોઈ પણ કર્મ પ્રકૃતિ એવી નથી. એટલે હવે એ અપરિવર્તન છે. હા, હવે બેમાં સરખાપણું શું આવ્યું કે આ જીવ જે છે, હવે આ એને મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધે છે, તો એને પણ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. હવે આ કર્મની પ્રકૃતિ છે ને આ કર્મની પ્રકૃતિ છે. કર્મની પ્રકૃતિ આવી એટલે તમારી પાસે ક્ષય કરવાનો ચાન્સ આવે. ક્ષય પશમ કરો, ક્ષય કરો, જે તમારી આત્મા તક આવી છે કરો. હવે એ કરવા જાય છે ત્યારે આની થઈ જાય છે, ત્યારે આની જે છે કોઈ કાલે થતી જ નથી, ક્ષય જ નથી થતી. એટલે આ ભવ્યપણું, આને જે છે ભવ્યપણું જે તમે કહો છો, અને અભવ્યપણું તમે જે કહો, આ મિથ્યાત્વપણું જુદું થયું. આ જે દેખાય છે એ મિથ્યાત્વપણું છે, એ કંઈ અભવ્યપણું નથી. સ્ત્રી સ્ત્રી તરીકે હોવાપણું એનું કર્મ છે, પણ વંધ્યા સ્ત્રી થઈ એનું શું કરવું? અવંધ્યા સ્ત્રી થઈ ને વંધ્યા સ્ત્રી થઈ, એ વંધ્યા પણ સ્ત્રી સ્ત્રી કહેવાય છે, એમાં શું ફરક છે ભાઈ? પણ જે કદાપી પુત્રને જન્મ આપી જ ન શકે એની યોગ્યતા પાત્રતા જ નથી. સ્ત્રી હોવા છતાંય પુત્ર જન્મ આપી જ ન શકે, એને શું કરશો તમે? એટલે એને વંધ્યા સ્ત્રી કહેવું પડે. અભવી છે, અભવી ભવીપણાનો આધાર કોના ઉપર? હોવાપણાની સાથે. અસ્તિત્વની સાથે નથી, અસ્તિત્વ ઓલું નહીં લાવો દ્રવ્ય ગુણ પરદેશ સમૂહાત્મક. હોવાપણું એટલું શેનું હોવાપણું? શેનું હોવાપણું છે? મોક્ષ મેળવવા યોગ્ય પાત્રતાનું હોવાપણું છે. જેમ સ્ત્રીમાં માતા બનવાપણાની યોગ્યતા છે, સ્ત્રીમાં સ્ત્રી કોને કહેવાય? તો કે માં બનવાની યોગ્યતા હોય એ સ્ત્રી છે. એમ ભવી કોને કહેવાય? તો કે મોક્ષ મેળવી શકે એવી યોગ્યતા વાળો જીવ એ ભવી છે. હવે જે માતા બની જ ન શકે એનું સ્ત્રી પણ સ્ત્રી દેહ ધારણ કરવાપણાનો શું ફાયદો થયો? ઉપયોગ શું રહ્યો? શું ફાયદો થયો? પણ હવે એ જન્મી છે ત્યારથી જ જે છે એનું નિદાન થઈ જાય કે એ અવ એટલે આ વંધ્યા સ્ત્રી જ રહેશે, તો પછી કોઈ પરણે એને? તો શું કરવા પરણે કોઈ? એવી જ જો ભવિષ્યવાળી ભાખીને કહી દે કે ભાઈ આ વંધ્યા જ છે ને આ કોઈ દાડો માતા બની જ નહીં શકે, તો કોઈ શું કામ પરણે? સંસારના નિયમો તો એવા જ છે ને. હવે આ જીવ જે છે ભવિને આ અભવે એનો નિર્ણય એમને પોતાની વૃત્તિ ઉપરથી પડ્યો કે અભવી એટલે મોક્ષ વેળામાં યોગ્ય પાત્રતા જેમાં છે જ નહીં, એ જ અભવી થયો. અને જેનામાં મોક્ષ મેળવવા યોગ્ય પાત્રતા પૂરેપૂરી પડી છે એ જ ભવી થયો. આટલો જ ફરક છે. હવે જેનામાં મોક્ષ મેળવવા યોગ્ય પાત્રતા પડી છે તો એને સમ્યક દર્શન વગર થવાનું નથી. એટલે એ મિથ્યાત્વને ટાળી શકે છે. મિથ્યાત્વ ટાળવા માટે કેમ છે કે મિથ્યાત્વ મૌનીય કર્મની પ્રકૃતિ છે. મૌનીય કર્મ શું છે, મિથ્યાત્વ શું છે? તો કે જીવે પોતે કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ લઈને બાંધેલું કર્મ છે. એ કર્મ પરદ્રવ્ય જન્મે છે, પૂતગલ દ્રવ્યથી બનેલું છે, એટલે એને ટાળી શકાય છે. ભવી પણ કે અભવી કરું, પર પૂતગલ દ્રવ્ય જન્ય નથી, પરદ્રવ્યના કારણે નથી, એટલે એને કોઈ તમે ટાળી શકો કે ફેરવી શકો એવી કોઈ શક્યતા જ નથી.
આજે છે પર પૂતગલ દ્રવ્ય જન્ય કર્મ પ્રકૃતિ છે માટે તમે ને ફેરવી શકો છો. નિયતિ છે, હવે આ નિયત જ છે તો નિયતિ કઈ કરતા ભાવ વાલી નથી. નિયતિ જે છે કરતા ભાવ, કર્મમાં કરતા ભાવ છે, ધર્મમાં કરતા ભાવ છે, આત્મામાં કરતા ભાવ છે, ને આત્માએ ધર્મ કર્મ કરવાનો છે. નિયતિમાં કરતા ભાવ નથી કે નિયતિ કરે, નિયતિ બનાવે, આ નિયતિના આત્મા છે ને નિયતિ પ્રમાણે આમ થાય તેમ થાય એવું કહી ચલાવ્યું. કર્મમાં કર્તૃત્વ છે, કર્મજન્યતા આવી ગઈ એટલે કર્મ કર્યું તો ભવી થયો એવું નથી. કર્મ કર્યો તો મિથ્યાત્વી થયો, કર્મ બાંધ્યો તો મિથ્યા. હવે મિથ્યાત્વની ભૂમિકામાં આવે એટલે બેઉ એક સરખા થયા. આ એનું મિથ્યાત્વ ને છે, આ એનું મિથ્યાત્વ છે, આનું મિથ્યાત્વ ને આનું મિથ્યાત્વ બે સરખો છે, એમાં કઈ ફરક ના પડે, બે સરખા છે. ભવીપણું ને અભવીપણું સરખું નથી, પણ મિથ્યાત્વ બંને સરખા છે. હવે બંને સરખા છે તો પછી એ રીતે હવે એમને કીધું કે ભાઈ શું એની પરીક્ષા કરવી, શું પરીક્ષા કરવી. હવે આ સ્ત્રી પરડીને સાસરેજીને માં બને, ઓલી પરડીને સાસરે જાય તોય માં ના બને, તો નિર્ણય થયો ને. હવે તો બંધ્યા છે, પુરવાર થયું કે નહીં. એને એને માત્ર તો કોણ આપે, માતા કોણ બનાવે, પોતાના જ ઘરમાં રહે તો એને માં તો કોઈ બનાવી જ ના શકે. બાળકા ઘરે જાય તો જ એને કોઈ માં બનાવી શકે છે. એટલે આ જ્યારે પદાર્થોને તત્વો સામે આવી ગયા એટલે એને મિથ્યાત્વને ટાળી દીધું, મિથ્યાત્વ ટળી ગયું એટલે એને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું. સમ્યક દર્શન પ્રાપ્ત થયું એટલે એનું મોક્ષ નક્કી થઈ ગયું. પણ હવે આને એની એ જ વાત, એની એ જ વાત એને કરી તો એ પોતે સ્વીકારવા તૈયાર નથી. હવે આ તમને શું દેખાય કે આ એક ઝાડ છે અને આ એમાંથી આ મગ છે, અને હવે આ એમાંથી મગનો જે છે આખો એક છોડવો ઊભો થયો. હવે આના ઉપર એ મગ લાગેલા છે અને આના ઉપર એ મગ લાગેલા છે. હવે આના ઉપર એ મગ લાગેલા છે, તમે એમાંથી કઈ રીતે નિર્ણય કરો કે આ મગ જે છે આ કોરડું મગ છે, અને આ મગ ચઢે એવું મગ છે, અને આ મગ ફરી કોરડું મગ છે, એ તમે નિર્ણય કઈ રીતે કરશો? ઝાડ ઉપર હોય ત્યારે તમે નિર્ણય કરી શકવાના છો, કોઈના ઘરે દીકરી જન્મી છે ત્યારે તમે નિર્ણય કરી શકવાના છો કે આ માં બનશે કે નહીં બને. ઝાડવા છોડવા ઉપર હોય તેથી કોઈ નિર્ણય ના કરી શકે કે આ જે છે કોરડું છે. મગ મગ જ છે ને, કોઈ મગને કોઈ કાંકરી થોડી કહે છે. કાંકરી જુદી વસ્તુ થઈ ગઈ ને મગ મગ જ થયું. એટલે કોરડું નામ પાડો તો આગળ મગ તો શબ્દ વાપરવો જ પડે, તમે ના ના પાડી શકો. કેમ ના કે કેવલીની શું જરૂર છે? આ કોરડું મગ છે એ કેવલી કે બૈરાવ જ કે? એમાં કેવળી કહેવાની જરૂર ક્યાં પડી? બૈરાવ હમણાં લઈને ફટ દઈને કૂપર કમ મૂકે અને આ ચડી ગયો ને આ નથી ચડતો, એ તો મગ છે. તો આ વળી શું છે? જ્યારે આ સમ્યક દર્શન પામવાની વાત આવશે ને ગ્રંથિ ભેદ કરવાની વાત આવશે ત્યારે ફટ દઈને ના પાડશે, તરત જ ના પાડી દેશે. જેમ તમે મગ છે ને ચડાવવા મૂક્યા ને ફટ દઈને ના પડી જાય છે, નિર્ણય થઈ જાય છે. ભલે ને ભણે એની સાથે ક્યાં સંબંધ છે? સમ્યક દર્શનની સાથે સંબંધ મુખ્ય છે. ગમે એટલું ભણે એની સાથે ક્યાં સંબંધ છે? આજે કોઈ છોકરી ભણીને ડબલ જે છે ડૉક્ટર સર્જન થઈને આવે ને એને કહો કે ભાઈ કોરડું મગ નહીં કરતા બાપીને, શાકમાં જે છે શાક કોરડું શાક નહીં કરતા, કોરડું મગ નહીં આવવું જોઈએ. હેવલી બિચારી નવી પડીને બહુ આવી હોય અને બે ચાર મગ કોરડા મગ આવી ગયા એટલે સસરાએ કહે છે ને સાસુએ કહે છે કે આવી બહુ ક્યાંથી લાયા તમે? આપ
પણ તો એ અત્યાર સુધી તો કોઈ દાડો નહોતો આયા. હા જો આ પહેલી બહુ આ નવી બહુ આવી, હવે આ નવી બહુ આવીને પહેલી રસોઈ બનાવીને આજે પહેલાં જ મગ ખાધા, મારો તો દાંત તૂટી ગયો. એટલે સસરા કે ભાઈ આ બહુને પાછી મોકલો, કાઢી મૂકો, આવી બહુ નથી જોઈતી આપ શું. એટલે એ બહુને મોકલી દીધી પિયર પાછી. હવે બીજી લાયા તો બીજી લાયા તો એને કીધું જો ભાઈ પહેલીને મેં કાઢી મૂકી છે, આના કારણે કાઢી મૂકે છે. એટલે હવે બીજા દિવસે જેવા મગ લાવે એટલે સીધી થાળી લઈને સાસુ પાસે કે સાસુબા તમે મને વીણી ના આપો, હું પાપી દઈ, મને નથી આવડ. એટલે કે તું ડૉક્ટર થઈ એમએસ થયેલી સર્જન, આ અમારા ચોપડા આ રહે, અમારા ચોપડામાં કોરડું પણ કંઈ લખ્યું નથી, અમને એવું ભણાવવા નથી આવ્યું. એટલે મારા મમ્મીએ કીધું છે કે સાસુ જ તને શીખવાડશે, એટલે હું તો તમને આપું છું કે તમે મને વીણીને આપી દો, હું બાફી મારું નામ દઈ દે. એટલે કે મને મમ્મી ના પડી છે, મગ આવે ત્યારે હું મગ નહીં કરો, તમે બીજું જે કહેશો એ કરી દઈશ, મગ નહીં બાપ, મગ નહીં. તમે એકને ગાડી મૂકી છે, મને ગાડી મૂકશો સર, મારે નહીં, હું તો બીજું શાક જ નહીં કરો. અને હું પછકાર લઈને આવી છું કે હું તો મગ ખાતી નથી, મારે ખાવા જ નથી. એટલે કે તમે જ મને વીણીને આપો, હું તમારા વીણીમાં નહીં તો સાસુ નહીં કીધું, હવે તમે કરો. હવે થયું, સાસુએ જ બનાવ્યા મગ અને કોરડું મગ આવ્યું તે સસરાએ ખાધા, તો હવે એમને કીધું તમે કાઢો સાસુને, હવે કાઢો સાસુને. તો કે ભાઈ તારી વાત તો સાચી છે, આવી રીતે કોરડું મગ નામ પડીને બહુને ન કઢાય ઘરમાંથી, લાવો પાછી. એટલે એને પાછી લાવ્યા છે, પાછી વાંચતે ગાજતે લાવે કે લાવે, એટલે કોઈ વીડી જ ના હકે, પહેલેથી કોઈ કંઈ ના હકે. એ ચઢાવવા મૂકો કુકરમાં, એ બોલે જ છે, કુકર જ બોલે છે, આખો ગેસનો બાટલો વાળી નાખો ને તો એ ના ચડે. તો આ જ્યારે જેવું સમ્યક દર્શન પામવાની વાત આવશે, ભાઈ તમે 9:30 પૂર્વ ભણ્યા તમારા ઘરે, બોલો આત્મા છે કે નહીં, બોલો આત્મા આવો છે કે નહીં, આમ છે કે નહીં, આત્માનું સર્વથા સર્વકર્મ ક્ષય થઈ જાય ને આત્માની સિદ્ધ પર્યાય થાય, એવું બધું ના માનવું કે હું એવું બધું ના માનું. પણ તમે 9:30 પૂર્વ ભણ્યા છો ને, તો કે ભણાવી દઉં પાછું. અભવી ભણાવતી વખતે બીજા કેટલાને સમ્યક્ત્વ પમાડી શકે છે, આ બાજુ બેસો. હા ઘણા પામે છે ને, એ જીવોની યોગ્યતા ને, સમજનાર જીવોની યોગ્યતા છે કે એ પામી શકે છે, સમજી શકે છે શું. પણ પોતાને સમજાવવાની એવી યોગ્યતા નથી, એ સામેવાળા જીવો સમજતા સાંભળતા સમજતા સાંભળતા એમને એમના જે છે કર્મોની નિજરા થાય અને એ યથા પ્રવૃત્તિ કરીને અપૂર્વ કરણ એમના ભાવોમાં ચડીને કરી લે ને એમાંથી સમ્યક દર્શન પામી જાય. ખેલાય પેલા ઓલા કોરાના કોરા જ રહે છે. આમાં ક્યાં સિદ્ધિ આપવાની છે? આ કઈ સિદ્ધિ? ભૌતિક પોતગલી કોઈને આપવાથી સમ્યક દર્શન થાય છે? ક્યાં ભણીને આવ્યા તમે? સમ્યક દર્શન કોઈને આપવાથી નથી થતું, એ સિદ્ધિ સ્વરૂપ નથી. પહેલા એ નક્કી કરો, સિદ્ધિઓને લબ્ધિઓને શક્તિઓ ખ્યાલ આવે કે નહીં? અણીમાદી મહિમાદી ગરિમાદી બધી લબ્ધિઓને શક્તિઓ જે છે એ તમે વિનિયોગ કરો ત્યારે તમારે હોવી જોઈએ ને તમે આપો તો થાય. પણ આ ક્યાં સમ્યક દર્શન કોઈની સિદ્ધિ થોડી જ છે? તમે એને શક્તિ ના ગણો, શક્તિ સિદ્ધિ ના ગણો કે તમે આપોને થઈ જાય, તમે કોઈને આપોને સામેવાળાને થઈ જાય, ખ્યાલ આવે? એવું કંઈ જ નથી. હા એ લબ્ધિઓ, લબ્ધિઓ શક્તિઓ માટે બરોબર છે
એના માટે વાંધો નથી. હવે તમે કહો કે ગાંગે યાદી જે છે અન્ય ધર્મી, એ લોકો સિદ્ધ થઈ જાય, મોક્ષે જાય, તો એમને કોણે સિદ્ધિ આપી? તો સમ્યક દર્શન તો વગર તો ના જ જાય, તો એ કેવી રીતે જાય? હા, ખ્યાલ આવ્યો. પોતાની યોગ્યતા, પાત્રતા પોતાની છે, તો એ મોક્ષે કઈ રીતે જાય, એને કેવી રીતે પમાડવું છે? એના માટે એ જે તમે જે વાત સમજીને બેઠા છે એમાં પોતાની શક્તિ છે, અને એ હામે માલાને આપવાની છે ને, તમારામાં હોય તો તમે આ, કારણ તમે એ સિદ્ધ હસ્ત કરેલી છે, સાધેલી છે, એ સાધેલી છે ને, તમારામાં એ શક્તિ પડેલી છે ને, તમે વિનિયોગ કરો ને તમે બીજામાં, ખ્યાલ આવ્યો. પણ સમ્યક દર્શનમાં શું છે? અત્યારે સિમંદર સ્વામી રોજ દેશના આપે બે બે પ્રહર, ને ઘણા જીવોને સમ્યક દર્શન થાય ને ઘણાને નથી થતું. નથી થતો એ વર્ગ 90%, અને થાય છે વર્ગ 10%. એ યોગ્યતા યોગ્યતા પછી, પણ એ જેમ સમ્યક જ્ઞાન પામતો જાય એમાં પોતે જે છે ઉપયોગ કરે ને, યથા પ્રવૃત્તિ કરના પૂર્વકરણ કરીને એમાંથી એ પોતાના કર્મોની નિજરા કરે ને ગ્રંથિ ભેદ થઈ જાય તો સમ્યક દર્શન થાય, નહીતર ન થાય. ચાલે, એ આત્માના ઘરમાં પોતામાં પડેલી છે ને. સમ્યક દર્શન શું છે? એ દરેક આત્માના ઘરમાં પડેલું, અભવિમય પડેલું છે. હવે આ જે છે આત્મા, અને આ જે છે એનું ચારિત્ર ગુણ. હવે આ ચારિત્ર ગુણની અંદર આ સમ્યક દર્શન મૂળભૂત સત્તામાં પડેલું ગુણ છે. હવે એમાં શું થયું કે આ જે છે જ્ઞાન જે છે, આ દર્શન જે છે, હવે એમાંથી આ એની પાસે વિપરીત પરામાં આવવાથી આ જે છે મિથ્યાત્વ થઈ ગયું. ધ્યાનથી સમજો, આ મિથ્યાત્વ થઈ ગયું. કેમ થયું? એ જે જ્ઞાન દર્શન એને વિપરીતપણે મેળવ્યા એમાંથી થયું. હવે આ મિથ્યાત્વ થયું તો આપણને ખબર છે કે આ તો ઉપરનું કર્મનું આવરણ છે, અંદર સત્તામાં શું છે? ગુણ છે. હવે એ જે ગુણ છે ને એને આપણે ખસેડવું છે. એટલે અહીંયાથી શું કરવાનું કે ભાઈ એને આ જ્ઞાન જ સમ્યક કરો ને, તો અભવી જીવ બીજા જીવોને પણ જ્ઞાન તો સમ્યક આપે છે. પોતે નથી માનતો મોક્ષ, એ એના પોતાની અંદરની કમજોરીની વાત એ જાણે, પણ એ બીજાને આપતી વખતે હું આવું ભણ્યો છું, 9.5 પૂર્વમાં આ લખ્યું છે, શાસ્ત્રમાં આ લખ્યું છે, કેવલી આ કીધું છે, એ તરીકે સમજાવે છે. ખ્યાલ એવું. હવે મેં તમને કીધું, વહુને એને શું કર્યું? મારે મગની બાધા છે, હું મગ નથી ખાતી, પણ બીજાને તો બનાવી આપે કે નહીં? એને ઉપવાસ હોય તો બીજા રસોઈ ના બનાવી આપે? આપે. હું નથી ખાતી, હવે શું કરવાનું? એટલે એને એ જોવાનું રહ્યું. અભવી પોતે કોરો છે, નથી માનતો, પણ ભણ્યો છે અને એક ટીચિંગ આર્ટ આપે છે. ચાલે, હું જયારે સાહેબ 40-45 વર્ષ પહેલા ભણતો હતો ત્યારે મારે ખુદાના બ્રાહ્મણ પંડિત હતા, એ વારે વારે જેવો મચ્છર આવે એને મારી નાખે, જે મચ્છર આવે એને મારી નાખે, આમ કરીને ફટ દઈને. મેં કહું, પંડિતજી ક્યાં કરતે હો આપ? યે ક્યાં કરતે હો? યે એસા નહીં કરતે. અરે મેને ઉસકા મોક્ષ કર દિયા, યે બેચારા ઇસ ચૌરેન્દ્રિય કી મચ્છર યોનિ મેં તડપ તડપ કે એસે ભાગ રહે, મેને ઇસકો ઇસમે સે મુક્તિ દે દી, મોક્ષ દે દે, છૂટે યે જીવ ઇસમે સે નિકલ ગયા, મુક્ત હો ગયા. મૌનીય કર્મની 28 પ્રકૃતિ, એની અંદર ક્યાંય તમારે ભવિપણાની કે અભવિપણાની કોઈ પ્રકૃતિ છે નથી. જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીયની 5 છે ને 9 છે ને
અંતરાયની પાંચ છે ને બીજા બધા કર્મોની જે જે છે એકેમાં કોઈ ભવી અભવીપણા ની નામ વાલી જુદી કોઈ કર્મ પ્રકૃતિ નથી એવું એક પણ આગમ શાસ્ત્ર ક્યાંય કંઈ કહેતું નથી કે આ અભવીપણાની કોઈ વિશિષ્ટ પ્રકૃતિ છે ને એને ખપાવવા ક્ષય કરવા આ કરો તે કરો આ કરો તે કરો કોઈ વ્યવહાર જ નથી કોઈ વાત જ નથી કર્મ પ્રકૃતિ હોય તો આ કર્મ પ્રકૃતિ છે મિથ્યાત્વની કર્મ પ્રકૃતિ 28 મોનીમાં પહેલી 100 ડબ્બાની રેલગાડીમાં એન્જિન પહેલું આ બધામાં પહેલી પ્રકૃતિ એને ખપાવવા શું કરો છો ગ્રંથિભેદ કરવાના ગ્રંથિભેદ કરવાની પ્રક્રિયા યથા પ્રવૃત્તિ કર્ણ પૂર્વ કર્ણ નિવૃત્તિ કર્ણ વગેરે જે તમને કીધું છે એ કરો એ કરશો તો મિથ્યાત્વ મૌનીય ગ્રંથ કર્મની આ પ્રકૃતિ તમારી ખપે હવે આટલી ખપી સમજાય વધારે નહીં આટલી ખપી તો પણ આ પહેલું તમને જે છે ખ્યાલ પશ્ચિમી સમ્યક દર્શન થયું હવે આટલામાં મિથ્યાત્વ રહ્યું છે આટલામાં એટલે કેટલું 80% મિથ્યાત્વ રહ્યું અને સમ્યક દર્શન જે છે એ 20% થયું એનું નામ જ ક્ષાયોપશ્મિક છે એટલાથી તમે સમ્યક દ્રષ્ટિ થયા તો એટલાથી સમ્યક દ્રષ્ટિ થયા તો આ જે મોક્ષ છે એ તમારું અહીંયા નક્કી થયું પહેલું એનું કામ છે આટલું પણ જે છે એ સમ્યક દર્શન થવાથી એ તમારા માટે નક્કી થાય મિથ્યા જ્ઞાનથી મિથ્યાત્વ મૌનીય કર્મ વધતું જાય અને બેઉ મિથ્યાત્વ મૌનીય કર્મ જ સત્યામાં પડવું એટલે જે આવે બધું મિથ્યા થાય આ ઘરની અંદર બધી જ જે છે કાળી મેસ કે તેલ લાગેલું હોય તો જે પગ મૂકે એને ચોંટે જે આવશે એને ચોંટશે પણ કાળી મેસ આવી ક્યાંથી તો જેણે લાવીને અહીંયા પાથરી છે કે રાખી છે હવે જે આવશે એને ચોંટશે તો આ કર્મની પ્રકૃતિ છે હવે મિથ્યા જ્ઞાન જ મિથ્યા થતું હોય એટલે આત્મા જ નથી આત્મા જ નથી મોક્ષ જ નથી કંઈ જ નથી તો વે શું થવાનું છે એવી જ વાત અહીંયા દબાવીને અંદર પડી રહે એનું નામ મિથ્યા તો મૌની આમાં શું છે આ જુદું ને આ જુદું કેમ તો કે આમાં જાણવાનું છે આ જ્ઞાન જે છે જાણવાનું કામ છે અહીંયા માનવાની વાત આવે આમાં જોવાની વાત આવે તો હવે એ ત્રણેયની ક્રિયા પોતપોતાની રીતે જુદી છે ખ્યાલ આવ્યો ત્રણેયની ક્રિયા પોતપોતાની રીતે જુદી છે જ્ઞાન જ્ઞાનના ઘરમાં છે જ્ઞાનની અંદર ફક્ત જાણવાની જ વાત આવે દર્શનમાં જોવાની જ વાત આવશે પણ એ બે ભેગી થઈને આ કસોટી ઉપર આવે તો તમારે માનવું શું વહુને લઈ ગયા દુકાને એટલે એને દાગીનો પસંદ કર્યો મારે આ ચેન લે એને જોઈને પસંદ કર્યું છે એને ખબર જ નથી કે સાચું સોનું છે ખોટું સોનું છે અસલી છે નકલી છે કેટલાનું છે શું છે કંઈ ખબર એટલે કે મારે હું લેવા દેવાય મને તો સસરાએ કીધું પસંદ કરને ભાઈ તું તારે જે પસંદ હોય પૈસા ચૂકવી દેશે ખ્યાલ આવ્યો તું શું કામ ચિંતા કરે તને જે પસંદ હોય પૂનાની અંદર કેમ્પમાં અમારું એક ઘર છે 5 ભાઈઓ 5 વહુઓ છે 5 વહુઓ 5 વહુઓની જે દીકરીઓ વગેરે હોય એમને કહી દીધું તમારે રાહકા જ્વેલર્સમાં જવાનું તમારે જે પસંદ પડે એ દર દિવાળી એક એક દાગીનો પસંદ કરીને લઈ આવો બોલા ભાઈ ત્યાં ફોન કરીને કહી છે કે ભાઈ અમારા ઘરવાળા બધા આવે છે જે પસંદ પડે તમે તમારે આપી દેજો મારા ખાતામાં લખી દેજો હું પૈસા મોકલાવી દઈશ એટલે વહુઓને છોકરીઓને બધા એવા રાજી થઈને જાય એવા રાજીના રેડ થઈને જાય સમજાય એટલે પહેલાં જઈને શું કે ઇસે ભારી દેખાઓ ઇસે જ્યાદા ઓર ભારી કિંમતી કોણ સા દેખાઓ તો કે ઇતના કિતના ભારી લેંગે અમારે ક્યાં ચૂકવવાના છે અમારે તો પહેરવાથી મતલબ
અને પાછું શું છે, જે એક લેશે પાંચેને હરખું તો આપવું જ પડશે. પાંચે વહુ છે એટલે એક લે એટલે પાંચેને હરખું તો આપવાનું. એટલે કે જો ભાઈ તમારી પાસે પાંચ છે ક્યાં, એક સરીખા પાંચ છે ક્યાં, છોકરીઓ નાનું આપશો બધા નામ આપશો, પાંચે પાંચ તો. એટલે ઓલો બેઠો તૈયાર, રાત જોતો હોય, વાલા ગણતો હોય કે કઈ દિવાળી ક્યારે આવે ને આ ઘર ક્યારે આવે. હવે પાંચ વહુઓ પાંચ વહુઓની છોકરીઓને 18 જણા ત્યાં જાય. એટલે ઓલો કે ભાઈ મારે પહેલેથી 18 આઠ તમારે તૈયાર રાખવા પડે મંગાવીને. ખરે જે જોયું એ જોયું, જાણ્યું એ જાણ્યું, આમાં ફરક પડે આમાં ફરક પડે, સાચું છે ખોટું છે, અસલી છે નકલી છે, યોગ્ય છે અયોગ્ય છે, સારું છે ખરાબ છે, એ તમે નિર્ણય કરો. એ અહીંયા આવે એટલે આ કસોટી ઉપર કસવાનું. એ અંતરાત્માની કસોટીમાં જેવી માનવાની વાત આવી એટલે ફટ દઈને અભવ્ય ઊભો થઈ જાય. હું નથી માનતો, હું નથી માનતો, હું નથી માનતો. કેમ ભાઈ પણ શું વાત, મોક્ષ એટલે શું છે? આત્મા વગર મોક્ષ હોય કંઈ? આત્મા વગર મોક્ષ થોડી કહેવાતું હશે. આત્મા મોક્ષ એ આત્માની શુદ્ધ પર્યાય છે. છે શું તો કેમ નહીં માનતો? હું આત્મા જ નથી માનતો મોક્ષ વાળે. અલ્યા તો તું કોણ છે? તું પોતે કોણ છે? અજીવ છે કે જીવ છે? એટલે હું શરીર છું. હું શરીર શરીર શેનો બન્યો છે? શરીર પૂતગલનો બન્યો. હું શરીર માનું છું, હું શરીર છું, હું આત્મા નથી. ઇન્દ્રભૂતિના ભાઈ ત્રીજા ભાઈ અગ્નિભૂતિ હામેથી કહે છે શરીર એ જ આત્મા છે, હું કંઈ શરીરથી જુદો આત્મા નથી માનતો. હવે શું કરવાનું? મિથ્યાત્વના રસ્તા ઘણા છે ને. ઇન્દ્રભૂતિ કઈ જાતના મિથ્યાત્વી છે? આત્મા આત્મા જ નથી માનવું એ ટાઈપનું મિથ્યાત્વ એમનો છે. અને એમના ભાઈ શું કહે છે, હું તો આત્મા માનું છું ને, હું ક્યાં ના પડું, પણ હું શરીરને આત્મા માનું છું. બોલો તો આત્માને માન્યો કહેવાય? તો કે હું તો માનું છું, હું ક્યાં ના પાડું છું. એ મારા મોટા ભાઈ શું માને છે એ જાણે, પણ હું તો ના નથી પાડતો, હું તો માનું છું. એ તો ના જ પાડે છે, એ દ્રવ્યથી અસ્તિત્વ તો ના પાડે છે, ને આ પર્યાયથી શરીરને જ આત્મા સ્વીકારી બેઠા છે. ખેલાયો એમના જેવા છે કે ભાઈ એ દ્રવ્યને પર્યાય બેને ભેગા કરીને એક અભેદ પડે માની લે તો કેવા થાય પછી? શું દ્રવ્યને પર્યાય બે એક? આ તો કે હું ક્યાં નામ, હું તો શરીરને આત્મા માનું છું. ખ્યાલ એ દેહાત્માવાદી છે એવા છે. એટલે અહીંયા ના પાડે છે કે તમે આવી વૃત્તિ ના ધરાવો. એક સીધો સ્પષ્ટી ક્રોધી છે, એ ઝઘડે લડે ખરો ના પાડે છે, પણ એ ક્રોધી છે. ને ઓલો માયાવી છે. એટલે આને સમજાવવો સહેલો છે કે આત્મા નથી એને સમજાવવો સહેલો, પણ ઓલો તો કહે છે કે ના હું તો શરીરને આત્મા માનું છું. એટલે એને પહેલાં હવે સમજાવવો કઈ રીતે? બેમાં ફરક ઘણો છે. અને 11માં ગણતર પ્રભા સ્વામી આવ્યા કે મોક્ષ નથી માનતો, તો કે આત્માને માને છે. તો કે હા, તો મોક્ષ વળી શું છે? કે છે જ નહીં, મોક્ષ વક્ષ કંઈ છે કે એ બધી પંચાયત નહીં કરવા. હવે શું કરવું? આવું છે એ કહેવા જાય તો પકડાય છે. તો છે એ કહેવામાં તમને શું વાંધો છે? સર્વથા પર પૂતગલ દ્રવ્ય સંગ રહિત આત્માની પર્યાય એ જ મોક્ષ છે. તો કે હા એવું માનો, એવું માનવા તૈયાર છું. આત્મા છે ને તો હું આત્મા માનવા તૈયાર છું. એટલે સર્વ પૂતગલ દ્રવ્ય તો માનો છે, એના વગર આત્મા જુદો છે એ માનો છે. તો સર્વ આ બે ભેગા થઈ ગયા છે છૂટા પાડે. સર્વ પૂતગલ દ્રવ્ય સંયોગ સંબંધ રહિત એવો શુદ્ધ દ્રવ્ય આત્મા એનું નામ મોક્ષ. કે આ એ બરોબર છે. બધા જ 11 મિથ્યાત્વીઓ છે અને બધા મિથ્યાત્વીઓને પહેલાં સમ્યક દ્રષ્ટિ બનાવ્યા, સમ્યક જ્ઞાન આપ્યું, પછી દીક્ષા આપી, પછી ગણધર બનાવ્યો અને પછી અધિકાર આપ્યો. હવે લખો તમે 9 અને 20 ની જે છે
નવને ઓગણીસે મિથ્યાત્વી છે, નવને વીસે એને ચર્ચા કરી કરી કરીને અડધો કલાક ચર્ચા કરીને સમ્યક દ્રષ્ટિ બનાવે, સમ્યક દ્રષ્ટિ બનાવી દીધા પછી નવને ત્રીસે દીક્ષા આપે, નવને ચાલીસે ગણધર બનાવે, નવને પિસ્તાલીસે જે છે અધિકાર દ્વાદશાંગી લખવાનો અધિકાર સો હવે લખો ખ્યાલ આ રીતનો અધિકાર સો. આવું કોઈ તીર્થંકરને કરવું નથી પડ્યું. બીજા 23 તીર્થંકરોમાંથી એક પણ તીર્થંકર પાસે એક પણ મિથ્યાત્વી થઈને આવ્યા અને બ્રાહ્મણ થઈને આવ્યા અને આત્મા પરમાત્મા મોક્ષ કંઈ નથી માનતાને આવ્યા અને એમને એ પાછા ચર્ચા કરવા આવે, વાદ વિવાદ કરવા આવે અને એમને હરાવીને અમે સર્વજ્ઞ સિદ્ધ થશું એવી વૃત્તિથી કોઈ આવ્યું જ નથી. અને સર્વથા મિથ્યાત્વી આવીને પોતે ઊંધો વાદ વિવાદ કરે અને પહેલી મહેનત એમને સમ્યક દર્શન પમાડવામાં વાપરવાની, પછી એમને જે છે સમ્યક જ્ઞાન આપવાનું, પછી એમને સમ્યક ચારિત્ર આપવાનું, પછી દીક્ષા આપ્યા, પછી એમને ગણધર બનાવવાનું, પછી અધિકાર આપવાનું, દ્વાદશાગીરે. એવા કોઈ તીર્થંકરને એવું થયું નથી, કોઈને નથી. અને છતાંય મોટી મોટી સંખ્યામાં કે આદેશ્વર ભગવાને 84 ગણધર બનાવ્યા, શું છતાંય જે છે મહાવીર પાસે આટલા જીવો આવ્યા ને એવા જીવો આવ્યા, શું ને એ બધાએ આવીને જે છે વાદ વિવાદ કર્યો. ભગવાન તો કેવલી સર્વજ્ઞ હતા એટલે બીજો તો કોઈ સવાલ નહોતો ઊભો થતો, પણ જીવો જ એવા આવ્યા એક પછી એક આવ્યા, બધા હાથે હામઠા ભેગા નથી આવ્યા એક પછી એક. એ ક્યારે હારી ગયા છે? અમારા ભાઈ છે ને એ પણ સર્વજ્ઞ તુલ્ય છે અને હારે એ સંભવ જ નથી, એ કેમ પાછા ના આવ્યા? એમને કંઈ ભરખી નાખી હશે ને, એમને કંઈ કર્યું હશે ને, કંઈ રમત રમી હશે ને, કંઈક માયાજાલમાં ફસાવી લીધા હશે. હાલો આપણે છોડાવવા જઈશું, આપણે જઈને છોડાવીશું, હવે એમની હાથે આપણે વિવાદ સમાપ્ત કરશું ને છોડાવીશું એમ. આવો ભાઈ આવો, તમે આવો છો ખ્યાલ. એ જેવા આવે એટલે ભગવાને એમને પણ મીઠા આવકારતી પણ, તમે પણ આવી શંકા ધરાવો છો ને તમે આવ્યા છો ખ્યાલ. ત્યાં આવ્યા પેલા ઇન્દ્રભૂતિ વગેરે જે પહેલાં પહોંચેલા હતા ને એ બદલાઈ ગયા મળ્યા, એટલે એમને હાથે વાત કરીને પૂછ્યું કે ભાઈ તમને ભરમાવ્યા છે ને, તમને કંઈ નાખી દીધું છે ને, તમને કંઈ બાંધી દીધા છે ને, તમને એવું કશું જ નથી, એવું કશું નથી. તમે તમે તમારી શંકા છે ને ભગવાન તમારી શંકા રજૂ કરે, તમે તમે વાદ વિવાદ કરી લો ને ભાઈ, અમે પણ એમ જ કર્યું છે, કરો તમે એ વાદ વિવાદ કર્યો ને એમાં હારી ગયા, હારી ગયા ને કંઈ સમજાવે ને. પછી ભગવાને સત્ય સ્પષ્ટ કરીને સમજાવી દીધા, એ સમજાવવાથી એમને સમ્યક જ્ઞાન સાતું શુદ્ધ થયું ને એમાંથી સમ્યક દર્શન થયું, અને એ સમ્યક દર્શન પણ બધાને થઈ ગયા. ફટફટાફટ ફટફટાફટ કેવી રમત લાગે છે. હવે ભગવાન કોઈ મિથ્યાત્વીને તો દીક્ષા આપે નહીં, તો પછી અહીંયા ઇન્દ્રભૂતિ ગૌતમને થયું પણ એ તો ઠીક, પણ એમની હાથે 500 થઈ ગયું, અગ્નિભૂતિ ગૌતમને 500 હાથે થયું, વાયુભૂતિ ગૌતમને 500 હાથે, વ્યક્ત સ્વામીને 500 હાથે, સુધર્મા સ્વામીને 500 હાથે, આ 5 જણામાં 2500 તો એ જ થઈ ગયા. તો બધાએ સમ્યક દર્શન પામે તો દીક્ષા આપે, ભગવાન છે ને. આપણે હોઈએ તો વાત જુદી ચીજ કે મિથ્યાત્વીને આપી દઈએ. મંડિત સ્વામીને મૌર્ય પુત્ર સ્વામી 750 સાથે, અકંપિત અચલ ભ્રાત 350 સાથે, પછી બેતારીન પ્રભા સ્વામી 300 શિષ્ય સાથે. ખૂબી જુઓ સાહેબ, 16 વર્ષનો છોકરો અને 300 શિષ્યો છે. પ્રભા સ્વામી જે છેલ્લા છે 16 વર્ષના આ રસ્તામાં જે ક્રિકેટ રમે એવા છોકરા છે, પણ 16 વર્ષની ઉંમરે તો બ્રાહ્મણ પંડિત થયેલા છે. બધા 300 શિષ્યોને રોજ ભણાવે છે ને પાછું એવું ભણાવે છે કે મોક્ષ નથી, મોક્ષ નથી, બીજું બધું ભણાવી લે છે. અને એ પોતે આવ્યા છે, ભગવાને એમને પણ આવકાર આપ્યો, આવો તમે મોક્ષ વિશે શંકા ધરાવો છો કે હા સાહેબ
ભગવાન એ કહી દો કે ભાઈ બીજું કંઈ જ નથી, પર પૂતગલ દ્રવ્યના સંગ રહિત એવું શુદ્ધ દ્રવ્ય આત્મા એના પોતાના ગુણ આદિ વાલો છે ને ગુણો પરિપૂર્ણ રૂપે પ્રગટ થયા. એ વાત તે છે ગળે ઉતરતી ગઈ. ભગવાન તો હવે શું છે કે નબળી નાડી કઈ છે એ જ જોવાનું છે ને. એ નબળી નસ કઈ છે એ નબળી નસ જોઈને તરત જે છે ભગવાને સમજાય. જે રીતે વાત ગળે ઉતરી છે સાહેબ, એક બે કલાકની અંદર 4,400 તો શિષ્યો અને 11 પંડિત ને પાછી બ્રાહ્મી સુંદરી ચંદનબાલા વગેરે એ લોકો જુદા, એટલે 4,444. કેટલો કલાક લાગે કહો? 2-3 કલાકની અંદર બધાની દીક્ષા થઈ. હવે એટલા જ જીવો, હવે પ્રક્રિયા તો બધા માટે એક જ છે, આપણા માટે છે જ, એમના માટે છે, એમના માટે છે જ, આપણા માટે છે. યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, ગ્રંથિ ભેદ તો જ સમ્યક દર્શન થાય. અને સમ્યક દર્શન થાય એટલે ત્યારે મોક્ષ નક્કી થાય. બધા માટે એક જ પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયા સમજવાની રહી. હવે તમે 15મા વર્ષે પાછા અમદાવાદથી આવો ત્યારે કહેજો, 2-4 મહિના સુધી જે છે આ ગ્રંથિ ભેદની પ્રક્રિયા ઘૂંટવાની, અને આ જે છે મિથ્યાત્વમાંથી આત્મા સમ્યક દર્શન પામે છે એ તત્વ એમાંથી માખણ કાઢો, એટલું જ કરવાનું. પણ એ તરત મોક્ષ નક્કી થાય છે. તમે 10% પામો તો મોક્ષ નક્કી થવાનું, 20% પામો તો મોક્ષ નક્કી થવાનું છે, એમાં કોઈ બે મત નથી. અને એ મોક્ષ નક્કી થઈ ગયો એટલે તેસેમ અડધ પુગલ પરાવર્તો એવો. હવે એનું અર્ધ પૂતગળ પરાવર્તન કાલે જ મોક્ષ, કાલ બાકી રહેશે એ ચોક્કસ આત્મા મોક્ષે જશે. ચાલો, એવું શુદ્ધ દ્રવ્ય આત્મા સ્વરૂપ છે સમજાય.